વાત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો હજી પણ 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે રાજકોટ ભાવનગરમાં વરસાદની આગાહી, જેમાં અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમરેલીમાં પણ ભારે વરસાદ રહેશે. બીજી તરફ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સુરત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અત્યંત ભારે વરસાદ રહેશે. આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં હજી 5 દિવસ ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે રાજકોટ ભાવનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગે આગામી હજી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. તો આવતીકાલે રાજકોટ ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જે સામે આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માટે આ નવી આગાહી સામે આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ આગાહીના પગલે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે થઈને હાલ જે છે તે વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ખાસ ક્યાં કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસશે તેના વિશે જો આપણે વાત કરીએ તો સૌથી વધારે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એની આપણે વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે થઈને ખાસ જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટનો મતલબ ભારે વરસાદ. સાથે જો વાત કરવામાં આવે તો જે સ્થળોએ જે કહેવાય છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એની આપણે વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સાથે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી આ બધી જગ્યાઓ જે છે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો આપને બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળો જે છે તે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ હતું આજે પણ ધીમે ધીમે જોઈ રહ્યા છો કે વાદળો ઘેરાવાના શરૂ થયા છે. અને આજે જે પ્રમાણે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે તેના પગલે આપ જોઈ શકાશો કે સવારે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં વરસાદના કારણે થઈને હાલ ઠંડક પણ પ્રસરી છે. ધીમો ધીમો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જે પ્રમાણે દીવ, દમણ, દાદરાનગર હવેલી માટે થઈને ભારે વરસાદ પડશે તેવી આગાહી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેના પગલે જો વાત કરવામાં આવે તો હજુ આગામી 3-4 દિવસ આ પ્રકારનું જ મોસમ જે છે તે રહેવાનું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે સવારથી જ એવું લાગી રહ્યું છે કે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. જ્યારે અમદાવાદ માટે થઈને ખાસ મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ માટે થઈને પણ જે પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટનો મતલબ જ એવો થાય છે કે ભારે વરસાદ વરસશે તે પ્રમાણે જે પ્રમાણે 2 દિવસ ભારે વરસાદ હતો તેવી રીતે થઈને અત્યારે હાલ પણ આજે પણ ભારે વરસાદ વરસશે. જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જે થશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો માછીમારોને પણ ખાસ સૌરાષ્ટ્ર પંથકમાં જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે ત્યાં પણ ભારે વરસાદ વરસશે ત્યારે એ લોકોને દરિયો ના ખેડવા માટે થઈને પણ ખાસ સલાહ અને સૂચનો આપવામાં આવેલા છે.
અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં બે જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય છે અને એના પગલે અત્યારે હાલ જે છે તે વરસાદ વરસી રહ્યો છે. જી જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા, રાજ્યમાં હજી 5 દિવસ વરસાદ રહેશે, ભારે ગાજવીજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે. દાદરા નગર હવેલી કે લીએ ભેરી ભી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ ઓર પંચમહલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ ડાંગ ઓર તાપી ડિસ્ટ્રિક્ટ કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મેં યેલો એલર્ટ જારી હૈ કે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઓર દીવ કે લીએ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. તો આ સાથે રાજ્યમાં હજી 5 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ગાજવીજ સાથે વરસાદ રહેશે.